મહેસાણા અર્બન કોર્પોરેટર બેંક દ્વારા આત્મનિર્ભર સહાય યોજના હેઠળ 1111 લોન લાભાર્થીઓને રૂપિયા 10.15 કરોડના ચેક વિતરણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. આ સમયમાં ગુજરાતમાં મહેસાણાની બેંકો અગ્રેસર રહી હોવાનો આનંદ વ્યક્ત પણ કર્યો હતો. મહેસાણા અર્બન બેંકમાં આત્મનિર્ભર લોન સહાય યોજના હેઠળ લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. હેર કટિંગ, સલૂન કટલરી, રિક્ષા ચાલક, સુથાર દરજી વગેરે નાના ધંધાર્થીઓને ચેક અર્પણ કાર્યક્રમના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં તારણ વગરની આત્મનિર્ભર સહાય લોન યોજના ગુજરાતમાં સૌ પ્રથમ જેને સાકાર કરવામાં મહેસાણાના સહકારી બેન્કર્સ ક્રેડિટ સોસાયટીના આગેવાનોનું યોગદાન છે. સરકારે 6% વ્યાજ સબસિડી કરતા લાભાર્થીઓ 2% વ્યાજ વાર્ષિક વ્યાજ ચૂકવવાનું થાય આ યોજનામાં લાભાર્થીને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ માફ કરાય છે. રાજ્યમાં સૌથી વધુ 7140 ફોર્મ અર્બન બેંક વિતરણ કર્યા છે. હવે આત્મનિર્ભરમાં 2.5% લાભ સુધી ધિરાણ મળશે. આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, જુગલ લોખંડવાળા, ધારાસભ્ય રમણભાઈ પટેલ, ઉત્તર ગુજરાત બેંક ફેડરેશનના પ્રમુખ કાંતિભાઈ પટેલ, કલેક્ટર HK પટેલ, ખેડા ખોડાભાઈ પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર સુનિલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન ખુલ્યા પછી જે વેપાર ધંધા ચાલુ થયા છે એમાં નાના દુકાનદારો, નાના વેપારીઓ, કારીગરો, શ્રમિકો કે જુદા જુદા પ્રકારની કારીગરી દ્વારા આવક મેળવીને પોતાના જીવનનું નિર્વાહ કરનાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પગભર કરવા માટે આત્મનિર્ભર ગુજરાત યોજના અમલમાં મૂકી છે. આમ તો કુલ 14,000 કરોડનું આ પેકેજ છે. એ પેકેજ પૈકી નાના લોકોને મદદરૂપ થવાની આ મોટી યોજના એ બેન્કોમાંથી જે વ્યક્તિઓ લોન મેળવે એમણે મેળવેલી 1 લાખ રૂપિયા સુધીની લોન ઉપરનું જે વ્યાજ છે એ બેન્કો તરફથી 8% લેવામાં આવે અને 8%માંથી 6% વ્યાજ એ ગુજરાત સરકાર સબસિડી તરીકે આપે એ જે યોજના છે. અને મુખ્યમંત્રીશ્રી જે યોજનાને ઝડપથી વધુને વધુ લોકો સુધી પહોંચાડવા ખૂબ આતુર છે એ યોજના અંતર્ગત આજે મહેસાણા અર્બન બેંક દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ આપવાનું કામનું આયોજન કરવામાં આવ્યું હતું. મને આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેન્કે અનેક રીતની સામાજિક શૈક્ષણિક સેવાઓની સાથે સાથે રાજ્ય સરકારની આ ગરીબલક્ષી મધ્યમ વર્ગના શ્રમિક અને કારીગર વર્ગલક્ષી આ જે વ્યાજ સહાય યોજના છે એમાં પણ અગ્રેસર રહેવાનું કામ કર્યું છે. અને બેન્કે નિર્ણય કર્યો છે કે 100 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ યોજના અંતર્ગત નાના ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ માટે લોન તરીકે આપવી અને આ જે લોન અપાય એમાં રાજ્ય સરકાર 6% વ્યાજ સહાય આપશે. લાભાર્થીએ ફક્ત 2% જ વ્યાજ ભરવાનું છે. આની સાથે સાથે 1 લાખ રૂપિયાથી માંડીને 2.5 લાખ રૂપિયા સુધીની જે વિશેષ લોન કોઈને મેળવવી હોય તો એ વેપારી, એ કારીગર, એ શ્રમિકને
6% વ્યાજ સહાય આ યોજના હેઠળ મળશે અને એ પણ વધુ ને વધુ લોકોને લોન આપવાનું કામ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેન્કે જ્યારે યોજ્યું છે ત્યારે હું બેન્કને બેન્કના ચેરમેનશ્રીને વાઇસ ચેરમેનને અને બોર્ડ ઓફ ડિરેક્ટરને જનરલ મેનેજરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે રીતે મહેસાણા જિલ્લો અનેક ક્ષેત્રમાં સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહે છે એ જ પ્રમાણે આત્મનિર્ભર યોજનાનો અમલ કરી ગરીબ મધ્યમ વર્ગના શ્રમિકો વેપારીઓ કારીગરો નાના દુકાનદારો યુવાનો એ બધાને આ યોજના હેઠળ વધુ ને વધુ પ્રમાણમાં લોન આપી વધુ ને વધુ લાભાર્થીઓને લોન આપી અને મહેસાણા જિલ્લાને અને બેંકના લાભાર્થીઓને વધુ ને વધુ લાભ આપે એવી અપેક્ષા રાખું છું. સર, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ડીઝલમાં સબસિડી માટે કઈ વિચારણા કરી છે, જેવી રીતે બિહારે કેન્દ્રની મંજૂરી લઈને કોઈ આપણી કેન્દ્ર સાથે ચર્ચા વિચારણા ચાલે છે? કયા રાજ્ય શું કર્યું મારી પાસે કોઈ માહિતી નથી. આપણે ગુજરાત સરકાર દ્વારા કોઈ વિચારણા અત્યારે કોઈ વિચારણા નથી. લાલભાઈ, મારું નામ લાલભાઈ રણછોડભાઈ નાઈ, વઢિયાર જૂથ પ્રગતિ મંડળના પ્રમુખ. અમને બેંકમાં સાહેબને મળ્યા હતા, સાહેબ આવી મારામારી કોરોનાની છે તો અમારે લોન વિશે અમે મળ્યા તો કે સારું આવો કારોબારી સાથે, તો અમે આવ્યા 50 ફોર્મ આવ્યા એવી અમારી બધી 40 જણની લોન પાસ થઈ ગઈ, 10ના ફોર્મ બાકી છે, કાલ પાસ થઈ જશે. તો અમે અર્બન બેંકના ખરેખર બહુ આભારી છીએ કે અમારો સમાજ બહુ ખુશ છે કે અમને લાખ લાખ લોન આપી, એ બદલ અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારે હેર કટિંગ સલૂનનો નાઈ કામનો